नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान एनी अंदर आपणो चेप्टर नंबर 1 रासायनिक प्रक्रियाओ अने समीकरण जे अत्यारे आपणे चालू रनिंग चेप्टर छे अने एना क्लास नंबर 4 मां आप सर्वेनुं फरीथी हार्दिक स्वागत छे। प्रीवियस आपणे 3 लेक्चरो लीधा, एनी अंदर रासायनिक प्रक्रियाओ समझ्या आपणे। भाई रासायनिक प्रक्रियाओ कोने कहेवाय, रोजिंदा जीवन अंदर रासायनिक प्रक्रियाओ कई कई टाइप नी होय, कई कई प्रक्रियाओ ने आपणे रासायनिक प्रक्रियाओ कहीशुं के जेनी अंदर रसायण पोते मिश्रित थता होय, तो ए बधी प्रक्रियाओ रासायनिक प्रक्रियाओ होय छे, एवुं घणुं बधुं आपणे समझ्या। त्यारबाद छेल्ला लेक्चर नी अंदर मैं वात करी हती के भाई आ बधी जे प्रक्रियाओ छे एनुं शाब्दिक वर्णन खूब ज लांबू छे, तो ई जे शाब्दिक वर्णन छे एने शॉर्ट नी अंदर दर्शाववा माटे आपणे समीकरणનો ઉપયોગ કરતા હતા। શેનો ઉપયોગ કરતા હતા? સમીકરણ। તો આપણે શાબ્દિક વર્ણન ઉપરથી સમીકરણો મેળવતા શીખ્યા હતા, હવે આપણે આજે જે જોવાનું છે એ જે સમીકરણ છે એને સંતુલિત કરવું મહત્વનું છે, કારણ કે જે તમે સમીકરણ લખો છો એને બંને બાજુએ બેલેન્સ કરવું જરૂરી છે। મતલબ કે બંને બાજુ એટલે કઈ કઈ બાજુ? તો એક ડાબી બાજુ જ્યાં શું હોય, પ્રક્રિયક હોય, ડાબી બાજુ પ્રક્રિયક હોય, જમણી બાજુ એ નિપજ હોય, તો જેટલા પ્રક્રિયકો વપરાય એટલી જ નિપજ મળવી જોઈએ। જે દળ સંચયના નિયમનો ઉપયોગ કરીને આપણે બંનેને શું કરવાના છે, બેલેન્સ કરવાના છે। શું કરવાના છે? બેલેન્સ। તો આ એ જે વસ્તુ છે એ સંતુલિત સમીકરણ કહેવાય, બરોબર? તો આપણે શું કરવાનું છે, જેટલા પ્રક્રિયકો લઈએ છીએ, જેટલાના મોલ લઈએ છીએ, જેટલા એના પરમાણુઓ એમાં ભાગ લેતા હોય, અણુઓ ભાગ લેતા હોય, એટલી જ નિપજ આપણને મળવી જોઈએ। એ બંનેને આપણે શું કરવાનું છે, બેલેન્સ કરતા શીખવાનું છે। તો સૌથી પહેલા આપણે સમજીએ કે સંતુલિત સમીકરણ અને અસંતુલિત રાસાયણિક સમીકરણ। ચલો, અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો જો અહીંયા તમને વ્યાખ્યા આપેલી છે, જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય, શું દરેક તત્વના પરમાણુની સંખ્યા કેવી હોય, સમાન ન હોય, કઈ બાજુએ? તો પ્રક્રિયક બાજુ જે છે એ તત્વ છે એના પરમાણુ અને નિપજ બાજુ જે છે એ તત્વના પરમાણુ બે સેમ ન હોય તો એને અસંતુલિત સમીકરણ કહેવાય। એક્ઝામ્પલ આપું, મેગ્નેશિયમ ની પટ્ટી વાળો આપણને બધાને ખબર છે, Mg+O2 પ્રક્રિયા થઈ MgO, આ અસંતુલિત સમીકરણ છે। કેવું છે? અસંતુલિત। આ સંતુલિત છે ને કઈ રીતે સમજાવું, પણ એ પહેલા આપણે વ્યાખ્યા ઉપર ધ્યાન આપીએ। તો જે રાસાયણિક સમીકરણ, જો આ રાસાયણિક સમીકરણ છે, શું છે? રાસાયણિક સમીકરણ છે। તો જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય, દરેક તત્વ એટલે આપણે આ એક તત્વ છે, આ બીજું તત્વ છે, તો સૌથી પહેલું તત્વ આપણું શું છે, એમજી, મેગ્નેશિયમ। તો તમે જો એમજી આ બાજુ અને આ બાજુ, તો અહીંયા એમજી એક છે, બરોબર, એનો એક અણુ છે, એમજી નો અત્યારે તો પરમાણુ છે, બરોબર, કારણ કે એમજી છે એમજી ટુ નથી, પરમાણુમાં નામ ખબર પડે, હમણાં સમજાવું। ચલો, તો આ જે એમજી છે એક છે, આ બાજુ પણ કેવો છે, એક છે, અહીંયા ઓક્સિજનના બે પરમાણુ છે, જો ઓક્સિજનના કેટલા પરમાણુ છે, બે પરમાણુ છે, તો સામે નિપજની અંદર તમે જોયો તો ઓક્સિજનના કેટલા પરમાણુ છે, ઓક્સિજનના ફક્ત અને ફક્ત એક જ પરમાણુ છે, જો તમે જોઈ શકો અહીંયા એક જ પરમાણુ છે, અહીંયા બે છે, ઓ ટુ, ઓ ટુ એટલે શું થાય, ઓ પ્લસ ઓ O2, આ બંને પરમાણુ છે, આ એક પરમાણુ, આ બે પરમાણુ, બે પરમાણુ ભેગા થઈને શું બનાવ્યું, O2 અણુ બનાવે છે। તો અહીંયા O2 અણુ છે, એની પાસે પરમાણુ બે છે, પણ આ બાજુ નિપજની અંદર જોઈએ ને તો આપણને પરમાણુ એક જ જોવા મળે છે, એટલે એનો મીનિંગ શું થયો કે દરેક તત્વના પરમાણુની સંખ્યા અસમાન હોય અથવા તો સમાન ન હોય, તો આવું જે રાસાયણિક સમીકરણ છે એને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે, અને બીજી ભાષામાં એને માળખાકીય કે કંકાલ રાસાયણિક સમીકરણ પણ કહેવામાં આવે છે। માળખાકીય અને કંકાલ એટલા માટે, કારણ કે સ્ટાર્ટિંગમાં આપણે આ સમીકરણ લખવાના છે, પછી એને આપણે સંતુલિત કરવાના છે, સમજાય કે નથી સમજાતો? એક્ઝામ્પલ આપો, તો જીંકની HCl સાથેની પ્રક્રિયા ZnCl2+H2, તો અહીંયા તમે જો તો આ પ્રક્રિયા છે એ કંકાલ સમીકરણ છે,
શા માટે કારણ કે આ પ્રક્રિયા કઈ રીતની થાય તો સૌથી પહેલા ઝીંક લેવાનું ઝીંક ની ઉપર આપણે HCl નાખશું તો HCl ના દ્રાવણ ની અંદર આપણે ઝીંક ના ટુકડાઓ નાખશું તો મને શું મળે છે ZnCl2 મળે અને H2Y દૂર થાય છે આ એક કંકાલ સમીકરણ છે આ સંતુલિત નથી શા માટે સંતુલિત નથી તમે સંતુલિત નથી ને ઓળખશો કઈ રીતે ડાબી બાજુએ અને જમણી બાજુએ તમારે જોવાનું કે જે પણ કાંઈ અણુ છે એના પરમાણુઓ ટોટલ કેટલા છે અથવા તો કોઈ પણ તત્વ લઈએ છીએ તો તત્વના પરમાણુઓ કેટલા છે એ જોવાનું જો અહીંયા ઝેડ એક જ છે ઝીંક આ બાજુ કેટલા છે એક જ છે બાકી કંઈ નથી જો ઝીંક આમાં એક ઝીંક છે આમાં પણ એક ઝીંક છે અહીંયા હાઇડ્રોજન જો તો હાઇડ્રોજન અહીંયા એક છે ડાબી બાજુએ હાઇડ્રોજન ટોટલ કેટલા છે જો આ બધામાં જોવાનું અહીંયા પ્લસમાં જેટલા કરે બધા એક છે પણ આ બાજુ જમણી બાજુએ જો તો એ કેટલા છે બે ક્લોરીન જો અહીંયા એક જ છે અહીં કેટલા છે બે તો આ પ્રક્રિયા છે સંતુલિત નથી આપણને ખબર પડે શા માટે સંતુલિત છે કારણ કે સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન નથી અહીંયા જો આ ઝેડ ની સમાન છે પણ એચ ની અને સીએલ ની સમાન છે નહીં એટલે આ પ્રક્રિયા અસંતુલિત છે પણ સ્ટાર્ટિંગમાં તો તમારે આ જ પ્રક્રિયા લખવી પડશે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દર્શાવો તો રાસાયણિક પ્રક્રિયાનું શાબ્દિક રીતે વર્ણન કરું પછી એમાંથી હું સમીકરણ લખું તો સમીકરણ તમારે આ જ લખવું પડે પહેલા એટલા માટે એને કંકાલ અથવા તો માળખાકીય સમીકરણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે કંકાલ અથવા તો માળખાકીય કારણ કે કંકાલ એટલે શું સ્ટાર્ટિંગ શરૂઆત પાયો બરોબર તો આ શું છે એનો પાયો પછી આપણે આને સંતુલિત કરતા હોઈએ તો તમને ખબર ક્વેશ્ચન પૂછે તો ખબર પડે કે માળખાકીય કે કંકાલ રાસાયણિક સમીકરણ કોને કહે છે તો એ જે અસંતુલિત રાસાયણિક સમીકરણ છે એ કેવું છે કંકાલમય અથવા તો માળખાકીય જે રાસાયણિક સમીકરણ છે તો અહીંયા આ જે નીચેનું સમીકરણ છે એ કેવું છે અસંતુલિત છે કેવું છે અસંતુલિત આને આપણે સંતુલિત કરવાનું છે તો સંતુલિત કોને કહેવાય જો અહીંયા વ્યાખ્યા કરી છે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન હોય દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન હોય પણ ક્યાં સમાન હોય પ્રક્રિયકોની બાજુ અને નિપજોની બાજુ શું તત્વના પરમાણુની સંખ્યા સમાન ક્યાં હોય પ્રક્રિયકોની બાજુ અને નિપજોની બાજુ પ્રક્રિયકોની અંદર જેટલા તત્વના પરમાણુ છે એટલા જ નિપજની બાજુ એ મને શું મળવા જોઈએ તત્વના પરમાણુ મળવા જોઈએ ક્લિયર તો એવા સમીકરણને શું કહેવાય સંતુલિત કહેવાય જો આને હું સંતુલિત કરું છું Mg plus O2 પ્રક્રિયા થઈ MgO હવે જો અહીંયા MgO છે અહીંયા ઓક્સિજન 2 છે અહીંયા ઓક્સિજન 1 છે એટલે એને ગુણ્યા 2 કરું તો ઓક્સિજન 2 થઈ જાય ઓક્સિજન ક્લિયર થઈ પણ મેગ્નેશિયમ પાછા 2 થઈ જાય એટલે હું શું કરું અહીંયા પણ 2 થઈ જાય એટલે મારે શું કરવાનું છે બે મેગ્નેશિયમ લેવાના અને એક ઓક્સિજન નો અણુ લો એટલે મને શું મળે બે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે આ સંતુલિત છે જો Mg 2 છે મેગ્નેશિયમ કેટલા છે 2 છે અહીંયા જો Mg પણ કેટલા છે 2 છે ક્લિયર પહેલો તત્વ પરમાણુની સંખ્યા સમાન બીજું ઓક્સિજન ઓક્સિજન ની અંદર પરમાણુ કેટલા છે 2 છે અણુ એક છે પરમાણુ કેટલા છે 2 તો અહીંયા પણ જો O કેટલા છે 2 છે એટલા માટે એ પણ કેવા છે એના પરમાણુની સંખ્યા સમાન છે એટલા માટે આ સમીકરણને શું કહેવામાં આવે સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે સંતુલિત રાસાયણિક સમીકરણ હવે એનું મહત્વ શું છે તો એની ઉપર આપણે એક નજર ફેરવી લઈએ અને મહત્વ એ છે કે પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે આપણે જાણી શકાય છે શું પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે એ આપણે જાણી શકાય આ પ્રક્રિયા જે લખીએ છીએ એમાંથી આ પ્રક્રિયકો છે આ બાજુ શું છે નિપજો છે તો એની અંદર કેટલા મોલ એના વપરાયા છે અથવા તો કેટલા મોલ ધરાવે છે એ આપણે જાણી શકીએ છીએ બીજું પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે પ્રક્રિયકોનો કેટલો જથ્થો આ પ્રક્રિયામાં વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો આપણને મળે છે એ પણ આ પ્રક્રિયાથી આપણે જાણી શકતા હોઈએ છીએ સંતુલિત કર્યા પછી અને પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ પણ આપણે જાણી શકીએ છીએ ભૌતિક સ્થિતિ એટલે ઘન પ્રવાહી અને વાયુ તો એની આપણે સ્થિતિ પણ જાણી શકતા હોઈએ છીએ તમે કોઈ બી લખ્યું હોય સમીકરણ તો એની અંદર તમે જો તો તમને નીચે આવી રીતે જોવા મળે દાખલા તરીકે આ પ્રક્રિયા છે તેની અંદર S પછી G પછી S આવું નીચે જોવા મળે ખબર S હોય K
का तो एस हसे का तो जी हसे का तो एल हसे। तो एस एट सॉलिड घन, जी एट गैस वाइट, एल एट लिक्विड, लिक्विड एट प्रवाही। तो जो ये प्रवाही अवस्था में हसे ने तो नीचे एल हसे। जो HCl से लिक्विड फॉर्म में हो એટલા માટે એમાં શું હોય એર હોય છે, જ્યારે વાયુ હોય ને તો જી ગેસ માં હોય। તો અહીંયા H2O આપણે શું મળે ગેસ ની અંદર મળે। તો નીચે જી હોય તો શું સમજવાનું કે આ લિક્વિડ ફોર્મ માં નથી, આ શેમાં છે ગેસ ફોર્મ માં છે। પછી અહીંયા S હોય ને S તો એ કેવા ફોર્મ માં છે તો એ ઘન અવસ્થા માં છે। એટલે આપણે એટલી ખબર પડી ગઈ કે નીચે S હોય એટલે શું હોય એ ઘન હોય, નીચે L હોય એટલે શું હોય પ્રવાહી હોય, અને નીચે G હોય તો એ શું હોય વાયુ હોય છે। ક્લિયર? આપણે એટલે ખબર પડી ગઈ બરોબર। તો જો અહીંયા પણ મેં લખ્યું S G S તો આ છે કેવું છે સોલિડ સ્ટેટ, મતલબ કે ઘન અવસ્થામાં છે, આ વાયુ અવસ્થામાં છે, આ પાછું આપણે કેવું મળશે ઘન અવસ્થાની અંદર મળે છે। ક્લિયર? તો આ એના મહત્વ છે, આપણને એની મદદથી ભૌતિક સ્થિતિ પણ આપણે એને જાણી શકતા હોઈએ છીએ। હવે આને સમતુલ્ય સાધનમાં ગમે અહીંયા બબ્બે લગાડી દીધા એમ થોડું ચાલે, કઈ રીતે એને આપણે સમતોલિત કરી શકાય એ ખૂબ જ સરળતાથી આપણે સમજવાનું છે। પછી ટેક્સ્ટબુક ની અંદર એના સોપાન હોય છે તો એ સોપાન પ્રમાણે આપણે જે પ્રક્રિયા છે એને સમતોલિત કરવાની છે। પણ પહેલા શોર્ટ ની અંદર તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછવામાં આવે સમતોલિત કરો અથવા તો સમતોલિત રાસાયણિક સમીકરણ લખો તો તમને નોર્મલી ફટાફટ આવડી જાય, એટલા માટે આપણે થોડીક એની પ્રેક્ટિસ કરાવશું અને થોડાક શોર્ટ ની અંદર એને નિહાળશું। પછી બીજું શું કરશું તો આપણે હું તમને શીખવાડીશ કે ભાઈ આને સંતુલિત કરવી છે તો એકદમ ઈઝી થી કઈ રીતે કરી શકાય। ક્લિયર? ચલો સમજીએ, ભૌતિક સ્થિતિ ખબર પડી ગઈ ને, નીચે જે S આવે G આવે L આવે તો આપણે શું સમજવાનું એની ભૌતિક સ્થિતિ છે। S હોય એટલે ઘન, G હોય એટલે વાયુ, અને L હોય એટલે કે ગેસ। ચલો હવે સૌથી પહેલા મારે તમને વાત કરવી છે અણુ પરમાણુ, પરમાણુ હોય હંમેશા એકલો હોય, પરમાણુ છે કેવો હોય હંમેશા એકલો હોય બરોબર, અને અણુ હોય કોને કહેવાય ખબર છે અણુ ઘણા બધા પરમાણુ ભેગા મળીને અણુનું નિર્માણ કરે, શું ઘણા બધા પરમાણુઓ ભેગા મળીને અણુનું નિર્માણ થતું હોય, મતલબ કે અણુની અંદર બે કરતા વધારે, બે અથવા બે કરતા વધારે પરમાણુઓ આવેલા હોય છે। જ્યારે પરમાણુ એક જ હોય પોતે, કેવો હોય પરમાણુ એક જ હોય, જ્યારે અણુ છે એ ઘણા બધા હોય, મતલબ કે અણુની અંદર ઘણા બધા પરમાણુઓ હોય। ચલો એક્ઝામ્પલ લઈએ આપણે H2O, H2O છે ને આ અણુ છે, જો આખું આ H2O છે ને શું છે અણુ છે, શું છે અણુ છે। આની અંદર છે ને આપણે જોઈએ તો ત્રણ પરમાણુ હોય, કેટલા પરમાણુ હોય ત્રણ, કોના કોના, તો એક ઓક્સિજન નો પરમાણુ છે, જો છે ઓક્સિજન નો પરમાણુ, અને બે હાઇડ્રોજન ના પરમાણુ છે, જો તો H2 છે એટલા માટે હાઇડ્રોજન કેટલા છે બે હશે, સમજાય છે, અણુ એક જ છે, કયો પાણી H2O એનો અણુ એક જ છે, પણ એની અંદર તમે જોવો તો આપણને પરમાણુઓ કેટલા દેખાય છે ત્રણ પરમાણુઓ દેખાય છે। એવી જ રીતે હું તમને અહીંયા એક્ઝામ્પલ આપ Fe2O4, ચલો આની અંદર મને કહો તો કેટલા પરમાણુઓ મને દેખાશે, ચલો Fe2O4 ની અંદર મને કેટલા પરમાણુઓ દેખાશે અથવા તો એની અંદર કેટલા પરમાણુઓ છે। તો નોર્મલી આપણને બધાને ખબર છે આની અંદર Fe ના બે અણુ છે, પરમાણુ છે સર, Fe ના કેટલા પરમાણુ છે બે, જ્યારે ઓક્સિજન ના કેટલા પરમાણુઓ છે ચાર પરમાણુ છે, કેટલા છે એટલે ટોટલી છ પરમાણુ આની અંદર છે, કોની અંદર Fe2O4 ની અંદર છ પરમાણુ છે। ગણતા તો આવડે એટલું, Fe ના બે અને ઓક્સિજન ના ચાર એટલે છ થઈ ગયા, પણ Fe ના બે પરમાણુ અને ઓક્સિજન ના ચાર પરમાણુ આની અંદર છે, ખબર પડી, અણુ એક જ છે, Fe2O4 ના અણુ એક જ છે પરમાણુ છ છે। એવી રીતે હું એમ કહું 2H2O છે, શું 2H2O છે, તો પાણીના બે અણુ છે, કેટલા પાણીના બે અણુ છે,
तो आ बधा डबल थई जशे के न थाय। जो पानी नो एक अणु हतो, पानी नो एक अणु हतो तो एनी अंदर एक ऑक्सीजन हतो, तो पानी ना बे अणु थया तो ऑक्सीजन ना केटला थवाना, बे थवाना। एवी ज रीते पानी नो एक अणु हतो तो हाइड्रोजन बे हता, तो पानी ना बे अणु थई गया एटले हाइड्रोजन केटला थई गया, चार थई गया के न थया। परमाणु क्या क्या परमाणु NaCl परमाणु NaCl टोटल के परमाणु एक Na बीजो Cl, पर हूँ टू एच सी सॉरी टू NaCl कहो के 2NaCl કહો તો 1NaCl માં 1Na અને 1Cl તો 2NaCl ની અંદર 2Na હશે અને 2Cl હશે। ક્લિયર? નોર્મલી ખબર પડી। હવે મારે તમને એ સમજાવવું છે, સંતુલિત કરતી વખતે આગળ 2 લગાડવામાં આવે, જો 2 ક્યાં લગાડે એની આગળ લગાડે, ગુણાકાર ની અંદર આપણે લખે છે ની અંદર ગુણાકાર ની અંદર। પછી આપણે બીજી શું વાત કરી હતી એના જે આપણે રાસાયણિક સમીકરણ બનાવતા હોય છે, શું રાસાયણિક સમીકરણ બનાવતા હોય ત્યારે પ્રક્રિયકો બે હોય ત્રણ હોય ચાર હોય તો એને પ્લસ માં દર્શાવતા, શેમાં દર્શાવતા પ્લસ માં, અહીંયા આજે કઈ કહેશે તો આપણે પ્લસ કરીને લખશું, એને ગુણાકારમાં લખવામાં આવતા નથી। પણ જો Mg એક અને હજી આપણે એક ની જરૂર છે તો હવે આપણે શું કરશું, એને ગુણાકારમાં લખશું, બે ત્રણ ચાર પાંચ, પાંચ લખો અહીંયા પાંચ એટલે પાંચ Mg થઈ ગયા, અહીંયા છ લખો એટલે છ Mg થઈ ગયા। હવે અહીંયા હું બગડો કરું છું, ચલો O2 ની અંદર પરમાણુઓ કેટલા છે, બે છે, બધાને ખબર છે બે O2 છે। હવે હું અહીંયા ત્રણ કરી દઉં આગળ તો O2 કેટલા હશે, ત્રણ O2 છે, મતલબ કે અણુઓ કેટલા છે, ત્રણ છે, પણ પરમાણુ કેટલા હશે, ત્રણ ગુણ્યા છ, હવે કેટલા થઈ ગયા, છ થઈ ગયા, સમજાય છે કે નથી સમજાતું। પછી બીજું કે દાખલા કે હું પ્રક્રિયા સંતુલિત કરું છું, હું શું કરું કે Mg છે પ્લસ O2 પ્રક્રિયા કરીને MgO મારાને સંતુલિત કરવી છે તો હું શું કરું, અહીંયા બે લગાડે એટલે બે Mg છે તો અહીંયા આમ કરું Mg2, ન્યા ક્યાં લગાડવાનું છે ને, એટલે સૌથી પહેલો તમારે ધ્યાન ઈ રાખવાનું છે કે તમે જે પ્રક્રિયા લખી છે એની અંદર તમે કોઈ ફેરફાર ન કરી શકો। આ O2 છે તો O2 જ રહેવા દેજો, બરોબર, O3 ને કે ના કરી કે ભાઈ એક જ ઓક્સિજન જોવે છે O3 કે O3 કરવાનું નહીં, O2 જ રહેવાનું। એટલે સૌથી પહેલું તમારે કામ શું કરવાનું, જે કંકાલ આપણે લખ્યું છે, જો આ કંકાલ સૂત્ર છે અથવા તો કંકાલ રાસાયણિક સમીકરણ છે તો આને એમ જ રહેવા દો, અહીંયા O3 લખી નાખો અથવા તો અહીંયા 2 છે તો શું કરે MgO2 કરી નાખે કે ભાઈ થઈ ગયું, જો સંતુલિત છે એમ કરવાનું છે, એનું કંકાલ સૂત્રને તો એમ જ લખી નાખવાનું છે, શું કંકાલ સમીકરણને એમનેમ જ લખી નાખવાનું છે। ચલો અહીંયા જોઈએ કે લોખંડની પાણી સાથેની પ્રક્રિયાથી આયર્નના ઓક્સાઇડ મળે છે, લોખંડ એટલે કે Fe બધાને ખબર છે, લોખંડ એટલે શું Fe, પાણી એટલે કે બધાને ખબર છે H2O, એની પ્રક્રિયા થાય, જો પાણી સાથે પ્રક્રિયાથી આયર્નના ઓક્સાઇડ મળે છે Fe2O4 મળે છે અને મને અહીં H2 વાયુ છે એ છૂટો પડે છે, આ પ્રક્રિયા સંતુલિત છે કે નહીં, કયો સંતુલિત છે નથી, કઈ રીતે નથી, તો અહીંયા સાહેબ અમને ઓલરેડી કમ્પ્લીટ દેખાય છે કે ભાઈ ઓક્સિજન અહીંયા ચાર પરમાણુઓ છે જ્યારે અહીંયા ઓક્સિજનનો એક જ પરમાણુ છે, એટલે આ પ્રક્રિયા સંતુલિત છે નહીં, કારણ કે પ્રક્રિયકની અંદર જેટલા પરમાણુ છે તત્વના એટલા નિપજોની અંદર તત્વના પરમાણુ છે, અને અહીંયા તત્વ આપણે લઈએ O, તો O તત્વ જો અહીંયા ટોટલી બધું જોવાનું, જો પ્રક્રિયકની બાજુ જેટલા O છે એ બધા જો, નિપજોની અંદર કેટલા છે બધા જ ઓ જોવા, એક ના નહીં જોવાના, હમણાં આપણે પ્રક્રિયા વિશે અંદર ઘણા બધા એચ આવતા હોય ઘણા બધા ઓ આવતા હોય તો ટોટલી બધું જોવાનું, હમણાં આપણે સમજાવી, તો અહીંયા જોવો તો અહીંયા આ તત્વ મતલબ કે ઓ તત્વનો પરમાણુ એક જ છે, સામેની બાજુ કેટલા છે ચાર છે, તો આ સમીકરણ છે કેવું છે કંકાલ અથવા તો માળખાકીય રાસાયણિક સમીકરણ છે, આને સંતુલિત કરવું પડે, સંતુલિત કરી સૌથી પહેલા તમારે શું કરવાનું, સૌથી પહેલા આમાં કોઈ ફેરફાર કરવાનો છે નહીં, Fe ને Fe2 ને કે નાખમ કહેવાય, અહીંયા છે બે છે અહીંયા હું બે કહી નાખું,
એમાં કોઈ ફેરફાર કરવાનો છે નહીં. મૂળ કંકાલ સમીકરણ છે અને એમનો પણ લગાડવાનો છે. તમારે અહીંયા Fe2 કરવા છે તો અહીંયા તમે બે લગાડી શકો. અહીંયા બીજે એના સમીકરણમાં કાંઈ ફેરફાર કરી શકો નહીં. આગળ જે કાંઈ તમારે લગાડવું છે આગળ લાગે, બીજે ક્યાંય લાગે. સમજાય છે? નોર્મલી આટલું યાદ રાખવાનું છે. એટલે સૌથી પહેલા હું શું કરીશ, કંકાલ સમીકરણ લખી નાખ્યું. એટલે હવે હું શું કરીશ ખબર છે? તો સૌથી પહેલા હું આની એક ગણતરી કરીશ. તત્વ કેટલા છે જોવો તો, ચલો મને કહો કે જે પ્રક્રિયકો છે એની તત્વ કેટલા છે? ત્રણ તત્વો છે. કયા કયા? એક Fe, દેખાય છે તમને એક Fe, એક H અને એક O. નિપજો ની અંદર કેટલા તત્વ છે? Fe. જેટલા પ્રક્રિયકોમાં છે ને એટલા નિપજોમાં છે. નિપજોમાં એક્સ્ટ્રા આવે, તત્વો એક્સ્ટ્રા આવતા નથી. જેટલા પ્રક્રિયકોમાં હોય એટલા જ નિપજોમાં આવે. સમજાય છે? નથી સમજાતું? નહીં તો અમુક શું કરે, પ્રક્રિયક લખે એમાં નિપજ, તો નિપજમાં પ્રક્રિયકમાં ન હોય એવું નિપજમાં મેળવે. સાહેબ તમે તો કીધું હતું ભાઈ પ્રથમ પદાર્થ આપણે લઈએ પ્રક્રિયકો અને અંતિમ પદાર્થ છે એ બે કરતા ડિફરન્ટ હોય, તો સ્ટ્રક્ચરની રીતે ડિફરન્ટ હોય, એના બંધારણની રીતે ડિફરન્ટ હોય. એમાં તત્વો ફરી ન જાય, કૂવામાં હોય એવેડામાં આવે, બરોબર? એમાં કાંઈ ફરી જતું નથી. એમ અહીંયા જે પ્રક્રિયકોની અંદર જેટલા તત્વો વપરાણ આવે ને એટલા જ નિપજમાં અંદર મળે, એક્સ્ટ્રા આવતા નથી. એટલે ખાસ યાદ રાખજો, તમે સમીકરણો બનાવો તો એક્સ્ટ્રા કઈ લખવાનું છે ને, જેટલા પ્રક્રિયકોની અંદર લ્યો એટલા નિપજની અંદર આપણને મળતા હોય છે, બરોબર? તો જો અહીંયા Fe છે, હવે શું આવે? H2 અથવા H એ તત્વ છે, O તત્વ છે. જો અહીંયા ત્રણ મળ્યા, અહીંયા પણ ત્રણ છે, એક બે ત્રણ, ક્લિયર? હવે પરમાણુ ગણ, મેં કીધું હતું ને કે ભાઈ આની અંદર આ ઓ ટુ અણુ છે પણ એની અંદર પરમાણુ કેટલા છે? તો બે પરમાણુ છે. આપણે સંતુલિત કરવા માટે શું જરૂરી છે? દરેક તત્વના પરમાણુની સંખ્યા જરૂરી છે. શું છે? પરમાણુની સંખ્યા. એટલે પરમાણુ એટલે શું? પરમાણુ પોતે એક અલગ હોય. અણુ બે, એની અંદર બે પરમાણુ હોય શકે, બે કરતા વધારે પરમાણુ પણ હોય શકે, ક્લિયર? તો આની અંદર Fe છે તો આખું આ પ્રક્રિયા છે. એની અંદર Fe કેટલા છે જો, એક. એચ કેટલા છે? બે છે. જો એચ ટુ, એચ ટુ નો મિનિંગ શું છે? આ એચ ટુ અણુ છે, એની અંદર પરમાણુ કેટલા છે? બે, એક એચ, બે એચ છે ને. ઓ કેટલા છે? એક. Fe કેટલા છે? અહીંયા બે. જો દેખાય છે આપણે Fe ટુ, ટુ મતલબ કે નીચે બે છે, એટલે Fe કેટલા હોવાનો છે? બે. ઓ કેટલા છે? ચાર. ટોટલ બધા જોવાના. ઓ અહીંયા પણ હોય તો કઈ લખી શકાય, બરોબર? હવે એચ કેટલા છે? તો બે છે. હવે જો અહીંયા Fe કેટલા છે? બે છે. નિપજો બાજુ બે છે, તો પ્રક્રિયકો બાજુ પણ આપણે કેટલા કરવા પડે? બે. કારણ કે આ બંનેને આપણે સંતુલિત કરવાનું છે, બેલેન્સ કરવાનું છે. કોને? પ્રક્રિયકોને અને નિપજને. તો પ્રક્રિયકની બાજુએ હું જોઉં, ક્યાં? પ્રક્રિયકની બાજુએ જો, તો અહીંયા Fe એક જ છે, અહીંયા Fe કેટલા છે? બે છે. તો મેં શું કીધું હતું કે તમારે જેટલા પણ કંઈ વધારવા છે અહીંયા આગળ ગુણાકારમાં તમે વધારી શકો. હું અહીંયા પકડો કરું બે, તો Fe કેટલા થઈ જાય? બે થઈ જાય, બરોબર? હવે હું અહીંયા સુધારો લખું છું. Fe કેટલા થયા? બે. જો અહીંયા Fe થયા બે, તેનો થયા, હવે તો બે થયા ને. H, H નો અહીંયા H2 છે અને અહીંયા પણ શું છે? H2 છે, બરોબર? તો એ ક્લિયર થઈ ગયું. તો H2 ના 2 થઈ ગયા. હવે અહીંયા O એક જ છે, અહીંયા O 4 છે. શું છે? O કેટલા થઈ ગયા? અહીંયા 4. તો હવે હું શું કરીશ? અહીંયા 4 નહીં કરના, કે સાહેબ અહીંયા આપણે એચ ટુ તો ક્લિયર થઈ ગયો, ઓ એક બાકી રહે, અહીંયા ચાર દિન નાખો. સાહેબ હું માનું એના સ્ટ્રક્ચરમાં કાંઈ ફેરફાર કરવાનો છે નહીં. જે કંકાલ સમીકરણ છે એચ ટુ ઓ એનો કંકાલ છે, પાણીનું છે એ નોર્મલ છે. પાણીના બે અણુ કરવા છે તમારે, તો પાણીના બે અણુ ત્રણ અણુ બધા ક્યાંથી થઈ ગયા? અહીંયા લીધા છે. એટલે હું શું કરું છું? ઓક્સિજન અહીંયા એક છે, અહીંયા ચારની જરૂર છે, એટલે હું આગળ શું કરી નાખીશ? ચાર કરી નાખીશ. તો અહીંયા મને ઓક્સિજન જોવો તો ચાર મળે કે ન મળે? હવે તમને કહો એચ ટુ ઓ, એચ ટુ ઓ ની અંદર ઓક્સિજન કેટલા છે? એક. હાઇડ્રોજન કેટલા છે? બે છે ને. પણ હું ચાર એચ ટુ ઓ કરી નાખું, કેટલા? ચાર એચ ટુ ઓ કરી નાખો, એટલે એચ ટુ ઓ ના અણુ કેટલા લેવાના છે? ચાર. તો ઓક્સિજન ના અણુ કેટલા મળશે? જો એક અણુ ની અંદર એક ઓક્સિજન છે, તો ચાર અણુ ની અંદર ઓક્સિજન કેટલા હોવાના? ચાર, બરોબર? એવી જ રીતે હાઇડ્રોજન કેટલા હોવાના? આઠ હશે. શા માટે? કારણ કે એક અણુ ની અંદર બે હાઇડ્રોજન છે,
तो चार अणु ની અંદર કેટલા થઈ જવાના આઠ હાઇડ્રોજન થઈ જવાના છે તો જો અહીંયા ઓક્સિજન ચાર થઈ ગયો પણ હવે ફરીથી આપણે નજર ફેરવો તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા આઠ થઈ ગયા જો થઈ ગયા ના ક્લિયર આ બાજુ ઓક્સિજન થઈ ગયો Fe થઈ ગયો બાકી શું રહ્યું H2 છે અહીંયા આઠ છે અહીંયા કેટલા છે બે જ છે એટલે હું શું કરું જો Fe તો મારે સંતુલિત થઈ ગયો બરોબર હાઇડ્રોજન બાકી છે ઓક્સિજન પણ 4 થઈ ગયા બરોબર હવે અહીંયા જે હાઇડ્રોજન છે ઈ જો તો અહીંયા 2 છે અહીંયા હું હવે 4 કરી નાખું જો 2 સોરી આ 1 હાઇડ્રોજન નો અણુ છે બરોબર H2 નો અણુ છે હાઇડ્રોજન વાયુ નો અણુ છે એની અંદર હાઇડ્રોજન પરમાણુ કેટલા છે 2 તો 4 હું H2 કરી નાખું તો મારી પાસે હાઇડ્રોજન ના પરમાણુઓ કેટલા થઈ જાય 8 થઈ જાય તો જો હવે અહીંયા મે 4 કરી નાખ્યા એટલે કેટલા થઈ ગયા હાઇડ્રોજન ના પરમાણુ 8 તો જો આ લાસ્ટ નું જુઓ અને આ લાસ્ટ નું સરવાળો જુઓ તો એની અંદર આપણે દેખાય કે Fe2 અહીંયા પણ Fe2 હાઇડ્રોજન 8 હાઇડ્રોજન 8 ઓક્સિજન 4 ઓક્સિજન 4 હવે આ જે પ્રક્રિયા સંતુલિત કરી એને હું નીચે લખું પછી આપણે સમજીએ 2Fe + 4H2O પ્રક્રિયા થઈ Fe2O4 + 4H2 હવે શું કીધું પછી તમારે જોવાનું કે આની અંદર પ્રક્રિયકોની બાજુ અને નિપજોની બાજુ બે તત્વના પરમાણુ સમાન જ આવે છે દરેક તત્વના પરમાણુ સમાન જ આવે છે જોઈએ ચલો Fe કેટલા છે 2 છે અહીંયા જો Fe2 હાઇડ્રોજન 8 છે 4 8 હાઇડ્રોજન 8 ઓક્સિજન 4 છે અહીંયા પણ ઓક્સિજન 4 આપણી પ્રક્રિયા થઈ ગઈ સંતુલિત પણ ખાસ તત્વો એકે ભૂલાય નહીં શું તત્વો એકે આપણથી ભૂલાવા જોઈએ ને તો Fe ની ગણતરી કરી નાખી H2 ની ગણતરી કરી નાખી ઓક્સિજન પાછો બાકી રહી જાય તો ઓક્સિજન ની ગણતરી પછી બાકી રહી ગઈ હોય તો એ પ્રક્રિયા સંતુલિત ઘણીવાર થતી નથી એટલે તત્વના દરેક પરમાણુ આપણે જોઈ લેવાના છે ને દરેક તત્વ પણ જોઈ લેવાના છે ક્લિયર તમારે સૌથી પહેલું જો હું તમને સોપાન ખૂબ જ ટૂંકની અંદર કહું સૌથી પહેલા તમારે શું કરવાનું કંકાલ સમીકરણ લખવાનું કંકાલ સમીકરણ લખતા આપણે અસંતુલિત કરેલો હોય ને એને કંકાલ સમીકરણ કહેવાય લખી નાખ્યું એને બોક્સ કરી દેવાનું શા માટે બોક્સ કરીએ કારણ કે એમાં હવે આપણે કઈ સુધારા વધારા કરવાનું છે ને આને બોક્સ કરી દઈએ એટલે આમાં કઈ આપણે સુધારા વધારા ન કરીએ નહીતર આપણે શું પાછા વૈજ્ઞાનિક વળ્યા O2 ની જગ્યાએ O3 કરી નાખી એકા તો ઘટક આપણે હાથે એડજસ્ટ કરી નાખીએ છે બરાબર હાથે એડજસ્ટ કરવાનું છે ને એટલે હવેથી પહેલા હું શું કરી દઉં બોક્સ ની અંદર પેક કરી દઉં હવે મારે અહીંયા એક ઓ છે બે ઓ કરવા છે તો હું આગળ લગાવીશ ગુણાકાર ની અંદર જે પણ કાંઈ મારે સુધારો વધારો કરવો છે એ કરીશ પણ સૌથી પહેલા મારે શું કામ કરવાનું છે તો તત્વના પરમાણુઓ ગણી લેવાના છે કઈ બાજુના તો સૌથી પહેલા મારે લિસ્ટ બનાવવાનું છે પ્રક્રિયકો બાજુનું પછી લિસ્ટ બનાવવાનું છે નિપજો બાજુ લિસ્ટ બની જાય પછી મારે શું કરવાનું છે જો અહીંયા લિસ્ટ બનાવે આ સ્ટાર્ટિંગ નું લિસ્ટ છે કે Fe1 છે હાઇડ્રોજન 2 છે ઓક્સિજન 1 છે આ બાજુ પણ મેં લિસ્ટ બનાવ્યું Fe2 છે હાઇડ્રોજન 2 છે ઓક્સિજન 4 છે પછી હું જો આમાંથી વધુ કેમાં છે તો સૌથી પહેલા આપણે Fe ને લઈએ કોને લઈએ Fe તો Fe ની અંદર વધુ કોનું છે આનું છે વધુ કોનું છે આનું છે તો હવે ઓછા બાજુ આપણે જોઈશું કારણ કે આને ઘટાડો આપણે ઘટાડી નહીં શકીએ બરોબર આપણે એને ઘટાડશું નહીં શા માટે કારણ કે અહીંયા વધેલું છે તો અહીંયા પણ વધારે દઈએ તો બે એડજસ્ટ થઈ જાય આને ઘટાડવું પડે ને ઘટાડી શકો તો પણ આપણે ઘટાડશું નહીં આપણે શું કરશું સૌથી વધુ કોનું છે એ જોઈશું તો અહીંયા Fe2 છે અહીંયા મારે શું કરવું પડે Fe2 કરવા હોય તો અહીંયા હું આગળ બગડો લગાડ જો સ્ટાર્ટિંગમાં બગડો ન હતો જે આપણું કંકાલ સમીકરણ છે એની અંદર Fe એકલો હતો ને આગળ 2 હતું નહીં 2 હતા ને તો હું બગડો જેવો લખાય છે એટલે Fe2 થઈ જાય તો જો Fe2 થઈ જાય Fe2 થઈ જાય એટલે ફાઇનલ મારું ડિસિઝન ની અંદર Fe કેટલા થઈ ગયા 2 Fe સંતુલિત થઈ ગયો ઓક્સિજન ની માં તો ઓક્સિજન અહીંયા જો પહેલા 4 નતા અહીંયા ઓક્સિજન 1 જ હતો અહીંયા ઓક્સિજન કેટલા થતા હતા 4 થતા તો અહીંયા મેં શું કર્યું આગળ 4 લગાડે એટલે ઓક્સિજન 4 થઈ ગયા બરોબર તો ઓક્સિજન ને મેં 4 કર્યા એટલે અહીંયા ઓલરેડી ઓક્સિજન 4 હતા તો ઓક્સિજન સંતુલિત થઈ ગયું પણ અહીંયા હાઇડ્રોજન 2 હતા અહીંયા પણ હાઇડ્રોજન 2 હતા પણ આપણે આગળ 4 લગાડ્યા એટલે હાઇડ્રોજન કેટલા થઈ ગયા 8 થઈ ગયા તો હાઇડ્રોજન 8 થઈ ગયા તો ઓલી બાજુ પણ મારે હાઇડ્રોજન ને 8 કરવા પડે તો અહીંયા પહેલા સ્ટાર્ટિંગમાં 4 નહોતા પણ હું જેવા 4 મૂકું એટલે હાઇડ્રોજન 8 થઈ ગયા
आ प्रक्रिया थी संतुलित। चलो बीजी जोईए, થોડી ઈઝી જોઈએ એટલે આપણને ધીમે ધીમે ફાવવા મળશે। આપણે હું તમને ઘણી બધી પ્રક્રિયાઓ આપવાનું છે જેને આપણે સંતુલિત કરવાની છે। બસ આખી પ્રક્રિયા આપી દઉં, કંકાલ સમીકરણ આપી દઈશ, તમારે એને ખાલી સંતુલિત કરવાની છે। સંતુલિતમાં ધ્યાન શું રાખવાનું છે, ડાબી બાજુના જેટલા તત્વો છે એના પરમાણુ અને જમણી બાજુ જેટલા તત્વો છે એના પરમાણુ સેમ થવા જોઈએ, સરખા થવા જોઈએ। એ આપણો મેઇન એમ છે, બરોબર, આપણો એ મેઇન એક લક્ષ્ય રાખવાનું। ચલો ઝેડ એન પ્લસ એચ સી એલ પ્રક્રિયા છે, ઝેડ એન સી એલ ટુ પ્લસ એચ ટુ, આની અંદર જો પ્રક્રિયા સંતુલિત છે, સંતુલિત છે, આ કંકાલ સમીકરણ છે। શું છે? કંકાલ સમીકરણ છે। તમે જો આ પ્રક્રિયા અંદર જોવો તો સંતુલિત છે પોતે, સંતુલિત છે નહીં। જો શા માટે, કારણ કે અહીંયા એચ છે એ બે છે, અહીંયા એક છે, અહીંયા સીએલ બે છે, અહીંયા સીએલ એક છે। સૌથી પહેલા હું શું કરી, આ પ્રક્રિયકો છે એના પરમાણુઓ લખી નાખીશ, આ બાજુ નિપજ છે એના પરમાણુઓ લખી નાખીશ। જો ઝેડ એન તો ઓલરેડી સંતુલિત જ છે, બરાબર, અહીંયા ઝેડ એન એક છે, અહીંયા પણ ઝેડ એન એક છે, ક્લિયર થઈ ગયું। એચ કેટલા છે, બે છે, સોરી એક છે, આ બાજુ બે છે, તો અહીંયા હું બે કરવા હું શું કરીશ, આગળ બે લગાવી દઈશ। જો આમાં કઈ ફેરફાર નહીં કરવાનો, એચ ટુ સી એલ ટુ નો વત્તા પાછળ એમાં કઈ ફેરફાર કરવાનો છે, કંકાલ સમીકરણ ની કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો છે ને, તમારે જરૂર છે તો આગળ લગાવ ગુણાકાર, તો હું બે લગાડો તો અહીંયા મને એચ કેટલા મળી ગયા, બે મળી ગયા, બરોબર, પછી સીએલ મને કેટલા મળી ગયા, તો એચ બે છે તો સીએલ પણ બે જ હોવાના છે, તો અહીંયા જુઓ હવે ઝેડ એન એક છે, સીએલ કેટલા છે, બે છે, એચ ટુ કેટલા છે, બે છે, એચ બે છે, તો જો આ ક્લિયર, એચ ક્લિયર, સીએલ ક્લિયર, તો જો હવે ઉપરની પ્રક્રિયા જોવો તો આ સર સંતુલિત થઈ ગઈ, નથી થઈ ગઈ, જોવો તો ખાલી મારે શું લગાડવું પડ્યું, એચ સીએલ ના બે અણુ લેવા, પછી અહીંયા હું ટુ લગાડું છું, પ્રક્રિયા આખી કેવી થઈ ગઈ, સંતુલિત થઈ ગઈ, બરોબર। તો આવી રીતે આપણે પ્રક્રિયાઓને છે સંતુલિત કરતા શીખવાની છે, બરોબર। તો નેક્સ્ટ આપણો જે ક્લાસ આવશે એની અંદર હું તમને આવી થોડી પ્રક્રિયાઓ સંતુલિત કરતા શીખવાડીશ પ્રેક્ટિસ માટે। સ્ટાર્ટિંગમાં તમારે શું કરવાનું છે, નોટ અને પેન લઈને બેસવાનું છે, હું તમને પ્રક્રિયા લખી દઈશ, સંતુલિત છે કે નહીં એ તમારે શોધવાનું, સંતુલિત નથી તો એને સંતુલિત કરવાની છે, પછી અહીંયા હું તમને બોર્ડ કરાવીશ, ક્લિયર। તો નેક્સ્ટ આપણો જે લેક્ચર છે એની અંદર ખાસ નોટ અને પેન લઈને બેસવાનું છે।